નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ કારેલિયા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 9 વિષય ગણિત, જેમાં આપણે ચેપ્ટર નંબર 2 જેને આપણે કહીશું બહુપદીઓ, બરાબર, જેમાં આપણે ઇંગ્લિશમાં એમને પોલીનોમિયલ્સ કહીશું. મિત્રો, ચેપ્ટર નંબર 2 માં આપણે એક્સરસાઇઝ 2.2 સુધી પૂર્ણ કર્યું હતું. પાર્ટ 4 માં આપણે એક્સરસાઇઝ 2.2 સુધી પૂર્ણ કર્યું હતું અને આજના આ સેશનમાં એટલે કે પાર્ટ 5 માં આપણે 2.3 થી શરૂઆત કરીશું. મિત્રો, પહેલો પ્રશ્ન છે કે બહુપદી x³ એટલે કે x નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1 ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો. તો મિત્રો, આ ત્રણ દાખલા છે અને અલગ અલગ ભાજક વડે એને બરાબર ભાગાકાર કરવાનો છે અને શેષ શોધવાની છે. તો મિત્રો, સૌપ્રથમ આપણો દાખલો છે કે x ઘન વત્તા 3x² વત્તા 3x ને કેટલા વડે ભાગવાના છે? તો કે x વત્તા 1 વડે, બરાબર. તો મિત્રો, x વત્તા 1 વડે ભાગવાના છે. સૌપ્રથમ તો અહીંયા જોવાનું, જ્યારે આ પ્રકારના દાખલા હોય ત્યારે સૌપ્રથમ અહીંયા જોવાનું કે અહીંયા કેટલા છે x નો ઘન. તો x નો ઘન લાવવા માટે આ x ને કેટલા વડે ગુણવા પડે? તો કે x ના વર્ગ વડે. તો જુઓ, x નો વર્ગ, x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન, પછી પ્લસ ની નિશાની છે એટલે પ્લસ મૂકીશું, x નો વર્ગ છે 1 સાથે ગુણાય એટલે x નો વર્ગ એમ ના એમ. હવે જુઓ, અહીંયા બંને સરખા છે તો એ બંનેને ઉડાડવા માટે આપણે નીચેનાની સાઈન ચેન્જ કરીશું, માઇનસ કરીશું જ્યાં પ્લસ હોય ત્યાં. ઓકે, હવે x નો ઘન એ શૂન્ય થઈ જશે. હવે અહીંયા 3x² છે, અહીંયા માઇનસ x² છે એટલે અહીંયા 2x² વધ્યા, બરાબર, વત્તા 3x, બરાબર. હવે અહીંયા કેટલા છે? 2x નો વર્ગ વત્તા 3x, બરાબર. તો અહીંયા 2x² લાવવા માટે આપણે આ x ને કેટલા વડે ગુણીશું? તો કે 2x વડે, પણ કેવા? પ્લસ, કારણ કે અહીંયા પ્લસ 2x ની સ્ક્વેર ની જરૂર છે એટલે કે 2x. હવે 2x x એટલે 2x ગુણ્યા x એટલે કેટલા આવશે? 2x નો વર્ગ. હવે અહીંયા વત્તા ની નિશાની છે, પ્લસ ની નિશાની કરીશું, 2x ને 1 સાથે ગુણો એટલે 2x એકા 2x. હવે જો બંને સરખા છે, જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ, આ બંને શૂન્ય થઈ ગયા. હવે આ પ્લસ 3x અહીંયા માઇનસ 2x છે, બરાબર. પ્લસ 3x માંથી 2x જાય તો પ્લસ x વધે અને આ પ્લસ 1 છે એને આપણે નીચે લાવીશું. હવે અહીંયા x પ્લસ 1 લાવવા છે તો કેટલા વડે ગુણીશું? તો કે પ્લસ 1 વડે, બરાબર. તો 1x 1 ઇન્ટુ x એટલે x અને 1 વંજા એટલે 1 એકા 1, બરાબર. તો બંને અહીંયા આપણને શૂન્ય મળ્યા, બરાબર. તો આ શેષ આપણે લખીશું અહીંયા કે શેષ બરાબર શૂન્ય. ઓકે, ત્યારબાદ બીજો દાખલો છે કે x ઓછા 1/2. હવે અહીંયા અંદર શું આપ્યું છે? x નો ઘન વત્તા 3x² વત્તા 3x વત્તા 1 ને કોના વડે ભાગવાના છે? તો x માઇનસ 1/2, બરાબર, એના વડે ભાગવાના છે. અહીંયા શું જોઈએ છે આપણે? તો કે x નો ઘન જોઈએ. તો આ x ને આપણે કેટલા વડે ગુણીશું? તો કે x ના વર્ગ વડે. તો કે x નો વર્ગ, હવે x નો વર્ગ ગુણ્યા x એટલે કેટલા થશે? x નો ઘન. હવે અહીંયા જો માઇનસ છે, બરાબર, એટલે આપણે અહીંયા માઇનસ મૂકવા પડે અને આ 1/2 છે એને આપણે x² વડે ગુણીશું એટલે 1/2 એટલે 1/2 x નો વર્ગ થશે, બરાબર. હવે આ બંનેનો ગુણાક, આ બંનેનું એડિશન થાય, સરવાળો થાય તો શું આવે? આ બંને તો જો અહીંયા આપણે શું કરીશું, બંને સરખા છે એટલે અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ અને માઇનસ છે ત્યાં પ્લસ. હવે આ બંનેનો સરવાળો કરીએ, તો સરવાળો કરીએ એટલે આનો મતલબ આવો થાય કે 3 વત્તા 1/2 એટલે અહીંયા 2 લસા આવે તો 2 એમ ના એમ, બરાબર. અહીંયા 2 વડે ગુણો, એવી રીતે અહીંયા પણ 2 વડે ગુણો, તો 2 તરી 6, 6 વત્તા 1 એટલે 7/2 આવે, બરાબર. આ બંનેનો સરવાળો શું આવે? 7/2. તો 7/2 x નો વર્ગ
બરાબર 7 છેદ માં 2 x નો વર્ગ ઉપર થી આપણે 3x ઉતારીએ પ્લસ 1 બરાબર તો હવે જો હવે આપણે શું લાવવાનું છે તો કે 7x નો 7 છેદ માં 2 x નો વર્ગ લાવવાનું છે એ લાવવા માટે આપણે આ x ને કેટલા વડે ગુણીશું કેટલા વડે ગુણીશું કયો તો તો 7 છેદ માં 2x પણ કેવા 7 છેદ માં 2x આટલા વડે ગુણી હવે 7 છેદ માં 2x x એટલે 7 છેદ માં 2x નો વર્ગ થઈ જાય હવે માઈનસ છે જો અહીંયા એટલે માઈનસ આવશે અહીંયા હવે 7 છેદ માં 2 ગુણ્યા x એને આપણે 1 છેદ માં 2 વડે ગુણવાના છે તો એ કેટલા આવશે તો કે 7 7 1 7 અને 2 2 4 બરાબર x ઓકે ખ્યાલ આવ્યો હવે જોઈએ આપણે પ્લસ માઈનસ અહીંયા માઈનસ અને અહીંયા પ્લસ માઈનસ આવશે ત્યાં પ્લસ હવે આ બંને તો શૂન્ય થઈ ગયા હવે આ પ્લસ 3x માંથી માઈનસ 3 માઈનસ 7 છેદ માં 4x એ આપણે માઈનસ કરવાના છે તો આપણે માઈનસ કરીશું સૌપ્રથમ તો માઈનસ કરીએ જુઓ 3x 3 માઈનસ 7 છેદ માં 4 મૂકીએ ચલો હવે અહીંયા કઈ નહીં એટલે શું આવે 1 આવે બરાબર તો લસાઅ શું થયો 4 બરાબર હવે આને કેટલા વડે ગુણો તો 4 આવે 4 વડે તો ઉપરનાને આપણે 4 વડે ગુણીએ તો 4 તરી 12 બરાબર અથવા સરવાળો યસ સરવાળો જ કરવાનો છે અહીંયા પ્લસ આવશે આ બંને પ્લસ છે એટલે પ્લસ કરીશું તો કે 3 વત્તા 7 છેદ માં 4 4 લસા આવે એટલે અહીંયા નીચે 1 હોય 1 ને કેટલા વડે ગુણો તો 4 4 તો ઉપર વાળાને 4 વડે તો 4 તરી 12 વત્તા 7 એટલે 12 ને 7 કેટલા થશે 19 છેદ માં 4x આ એકનો અહીંયા જવાબ આવશે અને વત્તા 1 બરાબર તો મિત્રો આ રીતે આપણે જવાબ લાવીશું તો અહીંયા 19 છેદ માં 4x વત્તા 1 હવે આ લાવવા માટે આપણે કેટલા વડે ગુણીશું તો કે 19 છેદ માં 4 બરાબર સેના વડે ગુણી 19 છેદ માં 4 તો 19 છેદ માં 4 ગુણ્યા x એટલે આ આવી ગયા 19 છેદ માં 4 ગુણ્યા x એટલે 19 છેદ માં 4x વત્તા 1/2 છે એટલે એને આપણે ગુણીએ તો શું થશે 19 એકા 19 પણ અહીંયા કેવા આવશે માઈનસ આવશે બરાબર પ્લસ નહીં આવે 19 એકા 19 અને 4 2 8 બરાબર આ અહીંયા આવશે રાઈટ હવે શું કરીશું પ્લસ માઈનસ જ્યાં માઈનસ પ્લસ છે ત્યાં માઈનસ અને માઈનસ છે ત્યાં પ્લસ બરાબર હવે જો અહીંયા શૂન્ય થઈ ગયું પ્લસ 1 છે અહીંયા 19 છેદ માં 8 છે તો જવાબ શું આવશે બંને પ્લસ થઈ ગયા એટલે 1 પ્લસ 19 છેદ માં 8 બરાબર 8 એકા 8 8 ને 19 કેટલા થશે તો કે 8 ને 19 કેટલા થશે 27 છેદ માં 8 એટલે અહીંયા જવાબ આવશે 27 છેદ માં 8 તો શેષ આપણી કેટલી વધી બરાબર 27 છેદ માં 8 બરાબર આ દાખલો અહીંયા પૂર્ણ થયો હવે ત્રીજો દાખલો છે કે x ને x ક્યુબ પ્લસ 3x સ્ક્વેર પ્લસ 3x વત્તા 1 એને આપણે x વડે ભાગવાના છે તો અહીંયા ઉપર આપણે શું લઈશું તો કે x ક્યુબ લાવવા માટે x સ્ક્વેર તો અહીંયા શું થશે x સ્ક્વેર ઇન્ટુ x એટલે x ક્યુબ શૂન્ય હવે નીચે શું ઉતારીએ તો કે 3x સ્ક્વેર વત્તા 3x વત્તા 1 હવે 3x સ્ક્વેર લાવવા માટે આને કેટલા વડે ગુણવાના તો કે પ્લસ 3x વડે તો 3x ઇન્ટુ x એટલે 3x સ્ક્વેર શૂન્ય બરાબર આ 3x અહીંયા આવશે પ્લસ 1 હવે 3x લાવવા માટે અહીંયા કેટલા વડે ગુણવાના તો કે પ્લસ 3 વડે
3 गुणिया x એટલે 3x 0 1 બરાબર તો મિત્રો અહીંયા શેષ શું આવશે તો કે પ્લસ 1 તો સ્વાધ્યાય 2.3 ના દાખલ પ્રશ્ન નંબર 1 ના દાખલ નંબર 1 2 અને 3 પૂર્ણ કર્યા જે તમે 2 સેકન્ડ આપું છું જોઈ શકો છો मित्रों હવે દાખલા નંબર 4 જેમાં જો અલગ જ આપ્યું છે કે x + π વડે ભાગવાના છે કોને તો કે x³ + 3x² + 3x + 1 ને બરાબર તો મિત્રો આ જે ભાજક છે એના વડે આપણે આને ભાગવાના છે સૌપ્રથમ તો આપણે x³ જોઈએ છે તો તમે આગળ શીખ્યા કે ભઈ x ને કેટલા વડે ગુણો તો x³ આવે તો x ને x² વડે તો x² આપણે ઉપર મૂકીશું x² બરાબર x નો વર્ગ x square into x એટલે કે x નો વર્ગ ગુણ્યા x એટલે કેટલા આવશે x નો ઘન પછી અહીંયા વત્તા છે એટલે વત્તાની નિશાની x વર્ગ ને π સાથે તો કે π x નો વર્ગ હવે જો આ x cube છે આ x નો ઘન બંને ઘન છે એટલે અહીંયા માઈનસ આ શૂન્ય થઈ ગયું કારણ કે આ પ્લસ છે આ માઈનસ એટલે શૂન્ય થઈ ગયા બરાબર હવે જો અહીંયા આ 3 પ્લસ છે પાઈ માઈનસ છે તો આને આવી રીતે લખવું પડે 3 માઈનસ પાઈ અને બંનેમાં x નો વર્ગ છે એ કોમન છે એટલે આપણે અહીંયા બહાર આવી રીતે લખી શકાય x નો વર્ગ બરાબર પછી આપણે ઉપરથી શું ઉતારીશું 3x + 1 હવે જો મિત્રો અહીંયા 3 માઈનસ પાઈ x વર્ગ છે હવે આ લાવવા માટે આપણે અહીંયા કેટલા વડે ગુણવા પડે તો કે પ્લસ 3 માઈનસ પાઈ x બરાબર તો આટલા વડે આપણે અહીંયા ગુણીએ x ને એટલે 3 કૌંસમાં 3 માઈનસ પાઈ નો x વર્ગ આવે એટલે જો 3 માઈનસ પાઈ x ઇન્ટુ x એટલે x નો વર્ગ વત્તા હવે અહીંયા શું છે પ્લસ છે એટલે પ્લસ વડે આપણે ગુણવા હોય તો શું આવે એ નું એ જ લખો કે 3 કૌંસમાં 3 માઈનસ પાઈ બરાબર અને 12 છે પાઈ એ x સાથે ગુણાશે એટલે અહીંયા 3 માઈનસ પાઈ પછી x ઇન્ટુ પાઈ એટલે પાઈ x બરાબર હવે આમાં તમે જુઓ તો આ બંને માઈનસ થશે કારણ કે બંને પ્લસ છે અહીંયા એટલે આ પણ નીચેનું પદમાં આ પણ માઈનસ અને આ પણ માઈનસ હવે જો આ તો ઓલરેડી સરખા થઈ ગયા આ પ્લસ અને આ માઈનસ નીચેવાળા એટલે આ શૂન્ય થઈ ગયું હવે આ વધ્યું એના માટે આપણે શું લખીશું કયો તો તેના માટે લખીશું કે 3 માઈનસ 3 3 પાઈ વત્તા પાઈ સ્ક્વેર 3 માઈનસ 3 પાઈ બરાબર પછી શું લખીશું કે પાઈ સ્ક્વેર પ્લસ પાઈ સ્ક્વેર બરાબર હવે કૌંસ પૂરો કરીશું x વત્તા 1 બરાબર પાઈ પાઈ સ્ક્વેર 3 ગુણ્યા પાઈ એટલે આ 3 પાઈ બરાબર અને આ 3 છે બંનેમાં કોમન છે એટલે x અહીંયા કોમન કાઢ્યો રાઈટ જે બંનેમાં છે ઓકે તો આપણે માઈનસ કરીને આ જવાબ લાવ્યા રાઈટ અને પ્લસ 1 હવે આ લાવવા માટે ઉપર કેટલા વડે ગુણીશું તો કે 3 માઈનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર બરાબર છે એ કેટલા અહીંયા નિશાની શું મૂકીશું તો કે પ્લસ 3 માઈનસ 3 પાઈ પ્લસ પાઈ નો સ્ક્વેર આટલા વડે આપણે ગુણીશું બરાબર તો નીચે શું આવશે તો કે 3 બરાબર લખીશું x વડે ગુણાશે એટલે બરાબર આ ખૂબ કૌંસ છે એ x સાથે ગુણે એટલે આ આવી જશે કે 3 માઈનસ 3 પાઈ વત્તા પાઈ નો સ્ક્વેર ઇન્ટુ x પ્લસ આ પાઈ સાથે પાછું આ ગુણાશે એટલે એ પણ આવશે કે 3 માઈનસ 3 પાઈ પ્લસ પાઈ સ્ક્વેર અને પાછા 12 આપણે પાઈ મૂકીશું જે પાઈ ની સાથે ગુણાયા છે રાઈટ હવે આને આપણે નિશાની જોઈએ તો આ ઉપર પ્લસ છે તો બંને સરખા જ છે ઉપર નીચે તો આ ઉપર પ્લસ તો આને માઈનસ કરીએ
બરાબર એટલે આ શૂન્ય નિશાની બદલી એટલે બરાબર હવે અહીંયા તો કે શું વધશે આ 1 અને આ માઈનસ છે નીચે વાળે એટલે 1 માઈનસ શું મૂકીશું તો કે 3 પાઈ બરાબર આ 3 પાઈ ત્યારબાદ તો કે 3 પાઈ નો સ્ક્વેર માઈનસ 3 પાઈ નો સ્ક્વેર એ માઈનસ આવશે કે પ્લસ કારણ કે પ્લસ આ માઈનસ છે અંદર આ માઈનસ 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 પ્લસ આ 3 પાઈ કયા આયા 3 ગુણ્યા પાઈ અને આગળ માઈનસ છે એટલે એ માઈનસ 3 પાઈ પછી આ 3 પાઈ છે માઈનસ 3 પાઈ આ માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ 3 પાઈ ગુણ્યા પાઈ એટલે 3 પાઈ નો સ્ક્વેર અને અહીંયા પ્લસ છે બહાર માઈનસ છે એટલે માઈનસ આવશે પછી આ પાઈ સ્ક્વેર છે અને 12 પાઈ છે એટલે પાઈ નો ક્યુબ બરાબર તો મિત્રો આ આપણી શેષ થઈ રાઈટ તો શેષ 1 માઈનસ 3 પાઈ પ્લસ 3 પાઈ નો સ્ક્વેર માઈનસ પાઈ નો ક્યુબ બરાબર આ શેષ થઈ હવે દાખલા નંબર 5 કે 2x + 5 અંદર શું આપે કે x ક્યુબ + 3x સ્ક્વેર + 3x + 1 આને આપણે આ બહુપદીને 2x + 5 વડે ભાગીશું તો ભાજક આપણો 2x + 5 છે હવે જો ઉપર આપણે સેના વડે ગુણીશું 2x ને તો x ક્યુબ આવશે જો તો x ક્યુબ ક્યારે આવે તો કે 1/2x² એટલે શું 1/2x² તો અહીંયા શું થશે ત્યારે તો કે અહીંયા 1/2 જો હવે આને 2x / 1/2 કરો તો જો આ 2 2x² બરાબર આ 2 2 કટ થઈ ગયા હવે આ x અને આ x નો સ્ક્વેર વચ્ચે ગુણ્યા એટલે x નો વર્ગ / x એટલે થઈ જાય શું થઈ જાય તો કે x નો ઘન બરાબર અહીંયા લખીશું x નો ઘન બરાબર હવે અહીંયા માઈનસ બરાબર હવે આ માઈનસ મતલબ 1/2x² છે એ પ્લસ 5 સાથે પણ ગુણાશે એટલે શું આવશે તો 5 / 1/2x² એટલે 5/2x² બરાબર તો આ માઈનસ થઈ જશે આ શૂન્ય હવે જો ઉપર 3x² છે નીચે -5/2x² છે તો એનો આપણે કરીએ તો 5/2 નો x² બરાબર તો લસા 2 છે બરાબર છે એટલે અહીંયા નીચે 1 છે તો 2 લસા હોય એટલે આ 1 ને 2 વડે ગુણીએ એટલે ઉપર 6 આવે કારણ કે 3 2 6 નીચેનાને 2 વડે ગુણવા પડે તો ઉપરનાને 2 વડે ગુણો 6 આની નીચે ઓલરેડી 2 છે એટલે ગુણ્યા 1 તો 1 5 6 - 5 એટલે કેટલા આવશે 1/2 x² બરાબર 1/2 x² આવશે એટલે આપણે અહીંયા નીચે શું મૂકીશું તો કે માઈ પ્લસ 1/2 x² / 3x / 1 આવશે બરાબર હવે જો આ આપણે લાવ્યા હવે આપણે 1/2 x² લાવવું છે તો કેટલા વડે ગુણીશું તો કે 1/ 4x વડે હવે 1/ 4x ને આ 2x સાથે ગુણો એટલે જો 2 2 4 અને આ x બરાબર એટલે 1/2 x નો વર્ગ થઈ જાય જે આપણે જોઈએ છે આવી જાય ઓકે તો અહીંયા મૂકીશું પ્લસ 1/ 4x વર્ગ બરાબર હવે 1/ 4x છે એને 5 વડે ગુણો તો શું આવશે 5/ 4 x બરાબર હવે બંને માઈનસ થશે રાઈટ બંને માઈનસ થશે અહીંયા 2 આવે ઓકે તો આ બંને માઈનસ થશે તો આ તો શૂન્ય થઈ જશે પણ આ 3 માંથી માઈનસ 5/ 4 તો 3 માઈનસ 5/ 4 તો અહીંયા જુઓ 4 લસા તો 1 ને કેટલા વડે ગુણો તો 4 આવે 4 વડે તો ઉપરના 4 એટલે 12 અને અહીંયા ઓલરેડી 4 નીચે છે એટલે એને 1 વડે તો 12 માઈનસ 5 એટલે 7/ 5 આવશે કેટલા આવશે 7/ 4 સોરી 4 લસા જો 7/ 4 બરાબર ફરી એકવાર તમને સમજાવી દઉં કે લસા અહીંયા 7/ 4 કેવી રીતે આ 3 છે પ્લસ માઈનસ 5/ 4 હવે 4 લસા હોય
નીચે અહીંયા કઈ ન હોય એટલે એને 4 લાવવા માટે 4 વડે ગુણવા પડે તો ઉપરનાને 4 વડે ગુણો તો 12 આવે એવી જ રીતે અહીંયા 4 લસા આપેલો છે તો 1 વડે તો ઉપરવાળાને 1 વડે વચ્ચે માઈનસ ની નિશાની 5 તો 12 માંથી 5 જાય એટલે કેટલા વધે તો કે 7/4 આ આપો જવાબ આવે બરાબર છે એટલે અહીંયા આપણે કેટલા મૂકીશું 7/4 બરાબર એ આપણે કેવા મૂકીશું તો કે પ્લસ x + 1 બરાબર 7/4x + 1 હવે 7/4x લાવવાના છે તો આપણે કેટલા વડે ગુણીશું તો કે પ્લસ 7/8 બરાબર આ 7/8 કેમ આપણે ગુણીએ તો એ પણ તમને બતાવી લઉં કે એને આપણે ડાયરેક્ટ 2x વડે ગુણીએ તો 2x ગુણ્યા 7/8 તો જુઓ 2 × 8 એટલે શું વધ્યું 7/4x એ 7/4x અહીંયા આવી ગયા હવે 7/8 છે એને 5 વડે ગુણો તો 5 × 7 = 35 એટલે 35/8 બરાબર હવે આ માઈનસ રાઈટ તો બંને માઈનસ કરી દીધા હવે અહીંયા તો શૂન્ય ઓલરેડી અહીંયા 1/ બરાબર એ સોરી 1 અને નીચે છે -35/8 -35/8 8 લસા અને નીચે 1 આ 1 ને કેટલા વડે ગુણો તો લસા જેટલું આવે તો 8 વડે તો ઉપર એ 8 આવે તો 8 × 8 -35 બરાબર હવે 8 માંથી -35 જાય એટલે કેટલા આવે -27/8 તો અહીંયા જવાબ આવશે -27/8 તો આપણી શેષ પણ કેટલી આવે શેષ બરાબર -27/8 તો મિત્રો આ સાથે આપણો દાખલા નંબર 5 પણ પૂર્ણ થયો તો મિત્રો આજના આ સેશનમાં 2.3 ના દાખલા નંબર પ્રશ્ન નંબર 1 ના દાખલા નંબર 1 થી 5 સુધી મેં તમને કરાવ્યા છે જે મિત્રો આપને તમારી CW માં કરવાના છે પણ આ સાથે એક PDF હશે લિંક સાથે એ PDF માં આપેલ દાખલા તમારે રફ બુક માં ગણવાના છે તો મિત્રો આ સાથે આપણો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ